નમસ્કાર મિત્રો, હું બંછાનિધિ પાને, મ્યુનિસિપલ કમિશનર. આજરોજ 21 મે 2020 સાંજે 6:19 આજે થોડુંક મોડું થયું છે, એના માટે હું દરગુજર છું. આજરોજ પોઝિટિવ કેસ નવા જે આપણને મળ્યા છે, 33 પોઝિટિવ કેસ કોરોનાનો મળ્યા છે. અને એમાંથી અગર જોઈએ, ગઈકાલ સુધી 1153 કેસો હતા, આજના 33 મળીને કુલ કેસોની સંખ્યા 1186 થાય છે. અત્યારે પોઝિટિવિટી રેટ જે છે 6.3% જેટલું થાય છે. આજરોજ એક મૃત્યુ થયું છે, જેના નામ છે વહીદા રજાક શેખ. 43 વર્ષનું ઉંમર, કુંભારવાડા સગરામપરા સેન્ટ્રલ ઝોનના વ્યક્તિ હતા. અને એ ડેથના સાથે કુલ મૃત્યુ આંક 55 પહોંચ્યા છે, જે લગભગ 4.6% છે. જે ડિસ્ચાર્જ કરેલ સંખ્યા છે, આજરોજ 26 નવા ડિસ્ચાર્જ થાય છે, એમાં સમરસના 17 અને સિવિલના 9 લોકો પેશન્ટ્સ એમાં સમાવેશ થયેલા છે. ગઈકાલ સુધી 776 અને આજના 26 મળીને કુલ 802 લોકો અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા છે. લગભગ આ 1100 જેટલા સંખ્યામાંથી 800 લોકો રિકવર થયા છે, જે લગભગ 67.6% રિકવરી રેટ છે. એ રિકવરી રેટ આખા ભારતના અગર જોઈએ તો 39% છે. અને એના સામે સુરતનું જે રિકવરી રેટ છે, વન ઓફ ધ બેસ્ટ અને વન ઓફ ધ હાઈએસ્ટ, સારું એવું રિકવરી રેટ સુરતનું જણાય છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટાઇન હેઠળ જે પેશન્ટ છે એ 47 છે. ઝોન વાઇઝ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 568 લોકો છે. આજે જે 33 કેસ આવ્યું છે, એમાંથી ખાલી 20 જે છે એ લિંબાયત ઝોનના જ છે. અને બીજા ઝોનનું વાત કરીએ તો સેન્ટ્રલના 3 છે, બરાછા એના 6 છે, બરાછા બીમાં 1 છે, રાંદેરમાં 1 છે, કતારગામમાં કોઈ કેસ આજે મળ્યા નથી, અને ઉધનાના 1 છે અને અઠવામાં 1 છે. કુલ કેસો 33 મળીને 1186 થાય છે. જે સર્વે માટે અત્યારે ટીમો છે, 1790 ટીમો છે, અને એ 1790 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવે છે. 41 ફીવર ક્લિનિક છે. જેમિની એપ્લિકેશન જે છે 929 અત્યારે હોસ્પિટલ કાર્યરત છે, એમાંથી 438 એઆરઆઈના કેસો આપણને મળ્યા છે. અત્યારે જેમિની એપ્લિકેશન ઉપર જેટલા પણ હોમિયોપેથી અને આયુર્વેદના ચિકિત્સા કરતા હોય એવા ડૉક્ટરોને પણ આપણે જેમિની આપ ઉપર એડમિનિસ્ટર કરવા, ઇન્સ્ટોલ કરવા સૂચના આપ્યું છે. અને જેના કારણે આયુર્વેદ અને હોમિયોપેથીના જે ડૉક્ટર્સ છે એ લોકો પણ જેમિની એપ્લિકેશન ઉપર અત્યારે રજિસ્ટ્રેશન થયા છે. એપીએક્સનું અગર સર્વે જોઈએ તો આજરોજ 39,515 પી એટલે એજેડ અને કોમોર્બિડના લોકો આપણને મળ્યા છે. અને અલગ અલગ જે વિસ્તારોમાં આપણને 60 જેટલા એઆરઆઈના કેસ મળ્યા છે. કુલ 1748 ટીમોના દ્વારા 394,865 ઘરોના અને 14,93,704 લોકોના સર્વે થયેલું છે. અને એમાં અલગ અલગ વિસ્તારોમાં આપણને જે બ્લડ પ્રેશર, હાર્ટ અને ડાયાબિટીસ ના જે સંખ્યા મળ્યા છે, એ તમામ લોકોના લાઇન લિસ્ટ અત્યારે તૈયાર કરવામાં આવે છે. ઝોન વાઇઝ જે છે આ લોકોનું વિશેષ રૂપમાં કેવી રીતે કાળજી લેવી, જેવી રીતે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શરૂ કર્યું છે હું પણ કોરોના વોરિયર, એ હું પણ કોરોના વોરિયરનું જે અભિયાન છે, એ અભિયાન અંતર્ગત જેટલા પણ વડીલો છે, જેટલા પણ કોમોર્બિડના લોકો છે, એ તમામ લોકો આમાં સમાવેશ થઈ જશે. અને એ લોકોનું કેવી રીતે સુરક્ષા કવચ કરી શકાય એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ અગ્રેસર છે. હોમિયોપેથીનું દવાનું વિતરણ જોઈએ તો આજરોજ જે છે એ કુલ 36,039 જેટલા ઘરો અને 96,350 લોકોને હોમિયોપેથીનું દવાના વિતરણ થયું છે. અને અત્યાર સુધી કુલ 18,28,358 ને આ હોમિયોપેથીનું વિતરણ થયું છે. હોમિયોપેથીનું જે વિતરણ થાય છે એ ખાલી જરૂરી નથી, હોમિયોપેથીનું જે દવા છે એ દવાનું ભૂખ્યા પેટે સવારે ઉઠ્યા પછી ઇમિડિયેટલી એને લેવા જોઈએ. અને મારા વિનંતી છે કે હોમિયોપેથી દવા ખાલી ઘરે રાખીએ એનું કોઈ મહત્વ નથી. હોમિયોપેથી દવાનું સારું એવું આપણને
આયુષ મંત્રાલયનું જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ મુજબ આ કાર્યવાહી થાય છે અને આર્સેનિક આલ્બમનું એન્કરેજિંગ રિઝલ્ટ્સ મળ્યા છે. જેટલા પણ ઘરો છે એ ઘરોમાં આ હોમિયોપાથીનું દવાનું વિતરણ થયું છે. મારા વિનંતી છે તમામ શહેરીજનોને કે આ દવાનું અચૂક પણ એનું આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ સેવન કરવામાં આવે. આરોગ્ય સેતુ એપ્લિકેશન એ ખૂબ જ જરૂરિયાત છે. અત્યાર સુધી સુરતમાં લગભગ 11,54,417 લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે. લગભગ 17% ખાલી લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા છે અત્યારે, કારણ કે દુકાનો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અત્યારે રિલેક્સેશન્સ 4.0 લોકડાઉનમાં મળ્યું છે. એટલે જરૂરી એ છે કે આ તમામ લોકો જે ઘરથી બહાર નીકળે છે એ લોકોના તમામ લોકોના મોબાઈલ ઉપર આ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે. આરોગ્ય સેતુ એપ્લિકેશન અગર જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સના સ્ટાફ અથવા જે દુકાનદારો છે એ અગર ઇન્સ્ટોલ ના કરે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી આપણને કેટલું જે છે ફાયદો આપણને મળે છે એ છે કે ખાસ કરીને અગર આપને કોઈ સિમ્પટમ હોય તો સિમ્પટમ્સથી એ જાણકારી મળી રહે છે અને ક્યાં ટેસ્ટ કરાવવાનું અને એ જે ટેસ્ટિંગ કરાવવું જોઈએ કે કેમ એના સિમ્પટમ્સના આધારિત આપણને એપ્લિકેશન જાણ કરે છે. અને જે સગાવાલા જે લોકો છે એ લોકો કોઈ પણ રીતે ચેપમાં ના પડે એના માટે પણ એ આલર્ટ્સ આપવામાં આવે છે. એ બ્લૂટૂથ કોન્ટેક્ટ મારફત આપણને આલર્ટ મોકલે છે અને અન્ય જે સભ્યો છે મિત્ર મંડળો છે એ લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમામ લોકો આ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અમૂલ્ય જીવન જે છે એ આપણે બચાવી શકાય અને લોકોને વિસ્તૃતપણે જાણકારી આપી શકાય. ઓવરઓલ અત્યારે જે છે ડોર ટુ ડોર સર્વેલન્સ વ્યવસ્થિત રીતે શરૂ થયું છે અને આજરોજથી 10મા રાઉન્ડ ડોર ટુ ડોર સર્વેલન્સના શરૂ થયું છે. અને એ જે 10મા રાઉન્ડમાંથી અત્યારે ખાસ કરીને જે એઆરઆઈના કેસીસ છે અને જે એજેડ અને કોમોર્બિડના લોકો છે એ લોકોનો લાઇન લિસ્ટિંગ અત્યારે ફાઇનલ થઈને એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આપણે એક જોયા છે કે અત્યારે લોકડાઉન 4.0માં જે પ્રમાણે રિલેક્સેશન મળ્યું છે એ રિલેક્સેશન્સનું ક્યારેક ક્યારેક લોકો ભીડ થાય છે, ક્યારેક ક્યારેક સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી અને ક્યારેક ક્યારેક ટુ વ્હીલર પર જે એક વ્યક્તિ જવાનું અનુમતિ છે એમાં બીજા લોકો બેસીને જાય છે અને કન્ટેનમેન્ટ વિસ્તારથી પણ લોકો જે છે એ ક્યારેક ક્યારેક પ્રયત્નો કરે છે બહાર જવા માટે, જે ઉચિત નથી. લોકોને હું વિનંતી કરીશ કે આ રિલેક્સેશન્સ જે છે રિલેક્સેશન્સ ખાલી આર્થિક જે બાબતો છે એ આર્થિક રીતે ખૂબ પ્રગતિ થાય અને લોકોને કોઈ અગબડ ના પડે એટલા માટે આ રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે. પણ રિલેક્સેશન્સના સાથે સાથે જે પ્રાથમિકતા આપણને આપવાનું છે કે એ શહેરના આરોગ્યને અને તમામ લોકોના આરોગ્યને આપણે પ્રાથમિકતા આપવું પડે. એટલા માટે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે જ્યારે પણ રિલેક્સેશન્સ માટે કોઈ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાફ હોય, કોઈ લેબર હોય કે કોઈ પણ દુકાનદાર હોય જ્યારે બહાર નીકળે છે ત્યારે તમામ જે સતર્કતા અને સાવચેતીનું જે બાબતો છે એ અચૂક રીતે પાલન કરવામાં આવે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટમાં આપણે દુકાનદારો માટે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ માટે અને પ્રાઇવેટ અને કોર્પોરેટ ઓફિસીસ માટે શું કાળજી લેવું જોઈએ એના માટે ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એ જે ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટ અચૂકપણે પાલન થાય એ ખૂબ જ જરૂરી છે. અગર ચેકલિસ્ટ જે છે એમાં કોઈ પણ રીતે પાલન ના થતું હોય તો એના સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. સુરત સિટીમાં જે જે પરપ્રાંતિયો મજૂરો છે એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 3,92,395 લોકોના માટે બસીસનું વ્યવસ્થા અને એના સાથે સાથે એ લોકોનું જે છે બીજા આરોગ્યનું ચકાસણી એ પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ જે દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે કુલ 88,800 રૂપિયાનું દંડ અલગ અલગ એજન્સીઝ દુકાનો એના ઉપરથી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ જે દંડ છે એ 51,00,000
થી વધારે વસૂલ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આજરોજ 69 લોકોના પાસેથી, એવી રીતે માસ્ક વગર 143 લોકોના પાસેથી, અને અલગ અલગ દંડો અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડિસઇન્ફેક્શનનું કામગીરી આજરોજ 5038 સ્થળોમાં કરવામાં આવ્યું છે અને 2,55,893 સ્થળોમાં અત્યાર સુધી કુલ આ કામગીરી કરવામાં આવ્યું છે. ભોજન વિતરણ જે છે એના માટે અત્યારે 3,50,800 ફૂડ પેકેટ્સના વિતરણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનજીઓ અને આગેવાનો તરફથી કરવામાં આવી રહ્યું છે. ફરીથી આપને આ જે 4.0 લોકડાઉનના જે રિલેક્સેશન્સ છે એ રિલેક્સેશન્સ આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે સતર્કતા લઈને અને સચેતનતા સાથે આપણે કરીએ, અને ખાલી તંત્ર નહીં પણ તમામ લોકો જ્યારે કોરોના વોરિયર્સ બને ત્યારે આપણે કોરોના સામે જંગ જીતી શકીશું. ધન્યવાદ. બોલાવી લો.